નમસ્કાર મિત્રો આજે સટમાં આપણે એક નોખો વિષય લઈ રહ્યા છીએ અને રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી એના નારા સાથે આગળ વધી રહી છે દેશભરમાં પણ એ સબકા સાથ સબકા વિકાસની વાત કરે છે ત્યારે અમને રાજસ્થાન ભાસ્કરમાં એ અહેવાલ જે વાંચવા મળ્યો એના સંદર્ભમાં અમે આજે વાત કરવાના છીએ જે રાજસ્થાનમાં એના છઠ્ઠા મુખ્યમંત્રી બરકતુલ્લા ખાન એટલે કે એક મુસ્લિમ હતા અને એની સામે કોઈને વાંધો પણ નહોતો એ રાજસ્થાનમાં ભારતીય જનતા પાર્ટી એક પણ મુસ્લિમને ટિકિટ આપતી નથી અને કટ્ટર હિન્દુવાદનું કાર્ડ ખેલીને સત્તા સ્થાને પહોંચવા માગે છે એ વાત આ અહેવાલમાં પ્રતીત થાય છે રાજસ્થાનમાં અને ભારતીય જનતા પાર્ટીમાં અગાઉ આવું બન્યું જ હોય એવું નથી પણ ગુજરાત મોડેલ જ્યારથી શરૂ થયું છે ત્યારથી આપણને એ જોવા મળે છે કે વાતો સબકા સાથ સબકા વિકાસની પરંતુ મુસ્લિમોને ટિકિટ નહીં આપવી ખાસ કરીને વિધાનસભાની એ ગુજરાત મોડેલ એ રાજસ્થાન મોડેલ અને એ પહેલા એટલે કે અટલજીના વખતમાં અને ખાસ કરીને જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ઓગણીસો ને માં પહેલું અધિવેશન હતું એ અધિવેશન અમે એક રિપોર્ટર તરીકે કવર કરી રહ્યા હતા અને એના મંચ પર સિકંદર બખ્ત જેવા એક મુસ્લિમ નેતા ઉપસ્થિત હતા એ ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક ઉપાધ્યક્ષ હતા અને આમ તો પહેલા મોરારજીભાઈની કોંગ્રેસ ઓ એટલે કે સંસ્થા કોંગ્રેસમાં એ હતા પરંતુ એમણે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું પસંદ કર્યું હતું અને એ અધિવેશનને આશીર્વાદ આપવા માટે આપણા એક ગુજરાતી અને મુંબઈ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહેલા અને ગાંધીની કેબિનેટમાં મિનિસ્ટર રહેલા એ જસ્ટિસ કરીમ ચાગલા મૂળ કચ્છના એ આશીર્વાદ આપવા માટે રામ જેઠમલાણી એમને લઈને આવ્યા હતા રામ જેઠમલાણી પણ એ વખતે ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક ઉપાધ્યક્ષ હતા રાજમાતા સિંધિયા પણ સંસ્થાપક ઉપાધ્યક્ષ હતા એટલે ભારતીય જનતા પાર્ટી જ્યારે સફાઈ ત્યારે એમાં મુસ્લિમોને સ્થાન હતું પરંતુ હવે ધીરે ધીરે ભારતીય જનતા પાર્ટી માત્ર હિન્દુ પાર્ટી તરીકેની ઇમેજ ઉભી કરીને પોતે ચૂંટણી લાભ ખેલવા માંગે છે મેળવવા માંગે છે એ વાત બહુ સ્પષ્ટ થાય છે સોરી ભારતીય જનતા પાર્ટીને કેવા નેતાઓ માફક આવે છે તો અમે એનું એક તારણ મેળવ્યું છે અને એ તારણમાં અમે કેટલાક મુસ્લિમ આગેવાનો જે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા છે એની તો વાત કરવાના છીએ આ એપિસોડમાં છેલ્લે સુધી તમારે જોવું પડશે પરંતુ માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ દાઉદી વોરા સમાજમાં જ્યારે જાય છે અને સૈયદના સાહેબ નીકને જાય છે ત્યારે એ પોતાના પરિવારમાં આવ્યા છે એવું એ કહે છે કે હું અહીંયા વડાપ્રધાન તરીકે આવ્યો નથી પરંતુ પરિવારના એક સભ્ય તરીકે આવ્યો છું એવી એ વાત કરે છે તમને ખ્યાલ હશે કે દાઉદી વોરા સમાજ જે છે દુનિયાભરમાં વેપારી આલમ તરીકે વેપારી સમાજ તરીકે જાણીતો છે અને મોદી એ વિદેશમાં ઇજિપ્તમાં જાય છે ત્યારે પણ દાઉદી વોરાઓના કાર્યક્રમમાં જાય છે ઇન્દોરમાં જાય છે મુંબઈમાં જાય છે અને એ દાઉદી જે શિયા પંથના એક એનો હિસ્સો છે એ સમાજની વચ્ચે જવાનું એ ચૂકતા નથી આ વેપારી સમાજ છે અને સૈયદના સાહેબ એ એના ધાર્મિક વડા છે આ માન્ય વડાપ્રધાન તમને ખ્યાલ હશે સદભાવના મિશન લઈને ચાલ્યા હતા એમણે ઉપવાસ કર્યા હતા સદભાવના ઉપવાસ ગુજરાતમાં જયારે મુખ્યમંત્રી હતા ત્યારે અને એમણે પેલી મુસ્લિમ ટોપી પહેરવાનો ઇન્કાર કરી દીધો હતો કારણ કે એમની હિન્દુ તરીકેની છબી એ ઉપસાવવા માંગે છે અને એમની મિનિસ્ટ્રીમાં પણ એમણે કેટલાક મુસ્લિમોને કેન્દ્રમાં કેટલાકને એટલે કાદને મુખ્તાર અબ્બાસ નકવીને એમણે લીધા હતા એક મુખ મુસ્લિમ ફેસ તરીકે અને અટલજીની સરકારમાં પણ શાહનવાઝ હુસૈન કરીને એ કેન્દ્રમાં મંત્રી હતા હમણાં સુધી બિહારમાં જે જેડીયુ અને બીજેપીની સંયુક્ત સરકાર હતી નીતિશ કુમારની એમાં શાહનવાઝ હુસૈન એ મંત્રી પણ હતા પરંતુ ભારતીય જનતા પાર્ટી એ પોતાની છબી એ હિન્દુત્વવાળી પાર્ટી તરીકે ઉપસાવવા માંગે છે અને વિધાનસભાની ચૂંટણીમાં તો કમસે કમ એ કોઈને ટિકિટ આપતી નથી એવું જ રાજસ્થાનમાં બન્યું છે દસ ટકા જેટલી મુસ્લિમ વસ્તી છે બાસઠ લાખ કરતા વધારે મુસ્લિમો છે અને એમાંથી પચીસ ત્રીસ બેઠકો ઉપર તો મુસ્લિમ વોટર્સ એ નિર્ણાયક સાબિત થાય છે એટલે સિક્સ પોઈન્ટ એટ ફાઈવ કરોર ની વસ્તી ધરાવતા રાજસ્થાનમાં આટલી પ્રભાવી કોમ્યુનિટી હોવા છતાં ભારતીય જનતા પાર્ટી એક પણ મુસ્લિમ આગેવાનને એમના પોતાના કાર્યકરોમાંથી પણ ટિકિટ આપતા નથી વસુંધરા રાજેના એક સમર્થક એમણે બળવાખોર તરીકે વિધાનસભામાં વિધાનસભાની ચૂંટણી લડવી પડી એ પણ એક આપણી સામે છે અગાઉ એ વિધાનસભ્ય પણ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય રહ્યા છે પણ આ વખતે ટિકિટ આપવામાં આવી નથી અને આમ તો રાજસ્થાનનો જે ઇતિહાસ છે કહ્યું એમ કે બરકતુલ્લા ખાન એ એના છઠ્ઠા મુખ્યમંત્રી હતા અને અત્યાર સુધીમાં પંદર વિધાનસભાની જે ચૂંટણીઓ થઈ એમાં મુસ્લિમ સમાજના સત્તાણું જેટલા ધારાસભ્યો રાજસ્થાનમાં ચૂંટાયા છે અને એની વિગતો પણ ભાસ્કરમાં આપવામાં આવી છે પરંતુ અમારે જે વાત કરવી છે એ ભારતીય જનતા પાર્ટીને કેવા મુસ્લિમ આગેવાનો અથવા સંબંધીઓ એ પસંદ પડે છે છે એની વાત કરવાની તમને ખ્યાલ હશે કે સુબ્રમણ સ્વામી એ ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને સુબ્રમણ સ્વામીના નાની દીકરી સુહાસિની જે હિન્દુના ડિપ્લોમેટિક એડિટર છે અને બહુ જ મોટા ગજાના પ્રભાવી એડિટર છે એ સુહાસિ એમણે અગાઉ આપણા જે વિદેશ સચિવ રહેલા સલમાન હૈદર એમના પુત્ર નદીમ હૈદર સાથે લગ્ન કરેલા છે કોઈકે લખ્યું સોશિયલ મીડિયામાં કે સુહાસિને એ ઇસ્લામ કબૂલ કર્યો છે ત્યારે ખુદ ડોક્ટર સ્વામીએ એનો પ્રતિવાદ કરીને કહ્યું હતું કે ના મારી દીકરીએ એટલે કે સુહાસિનીએ ઇસ્લામ કબૂલ કરેલો નથી અને હિન્દુ ધર્મ પાડે છે એમને પોતાનો ધર્મ પાડવાનો અધિકાર છે જો જોધાભાઈ અકબર ના બેગમ સાહેબા એ જો હિન્દુ ધર્મ પાડી શકતા હોય મુગલ બાદશાહના ઘરમાં ભગવાન શ્રી કૃષ્ણનું એ એ એની પૂજા કરી શકતા હોય તો મને લાગે છે કે ધર્મ એ ક્યારેય આ રીતે આડો આવતો નથી અને સ્વામીની એ વાત સાચી છે કે સુવાસીની પરંતુ આમ તો સામાન્ય રીતે અને ભારતીય જનતા પાર્ટી અને વિશ્વ હિન્દુ પરિષદ એ બધાને મુસ્લિમો માટે એક પ્રકારનો વિશેષ ભાવ હોય છે એ વિશેષ ભાવ તમે બધા સમજી શકો છો છતાં હું મારા વ્યક્તિગત અનુભવને કારણે કહી શકું કે આરએસએસના ના સરસંઘ ચાલક બાળા સાહેબ દેવરસ જ્યારે હતા ત્યારે એમની આંખો ડ્રાય થતી હતી અને મુંબઈમાં એ વિશ્વ હિન્દુ પરિષદના જે અધ્યક્ષ હતા એ વખતે એ અમારા મિત્ર રમેશ મહેતાના જેવી પીડી ખાતેના સ્થાને જ્યારે રોકાણ કરતા હતા ત્યારે એ ડોક્ટર મર્ચન્ટ કરીને એક મુસ્લિમ ડોક્ટરની સારવાર લઈ રહ્યા હતા એટલે વ્યક્તિગત જીવનમાં એ હિન્દુ મુસ્લિમના એમની પાસે ભેદ નથી હોતા એ જ રીતે એ પોતાની છબી એ મુસ્લિમ વિરોધી તરીકેની જાળવી રાખતા હતા પરંતુ એમના ખૂબ અંગત મિત્રો એ મુસ્લિમ હતા ને એમના એમણે જ્યારે પ્રેક્ટિસ કરવાનું છોડી દીધું ત્યારે એમનો છેલ્લો પેશન્ટ પણ જેનું ઓપરેશન એમણે કર્યું હતું એ મુસ્લિમ ચાચા હતા અને એ વખતે હું એમની સાથે પ્રવીણભાઈની સાથે એમના એ જે એમણે દવાખાનું વેચી માર્યું એની એ વખતે હું એમની સાથે ગયેલો હતો એટલે હું એનો પણ પ્રત્યક્ષ દર્શી છું ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ સંગઠન રામલાલ એ આમ તો આરએસએસના પ્રચારક પરંતુ એમની ભત્રીજી શ્રેયા ગુપ્તા એમણે ફૈઝાન કરીમ કરીને એક મુસ્લિમ ની સાથે જ્યારે લગ્ન કર્યા લખનઉમાં ત્યારે આરએસએસ અને બીજેપીના નેતાઓ વિશ્વ પરિષદના નેતાઓ એમના લગ્નમાં માલવા માટે આવ્યા હતા અને એ વખતે ઉત્તર પ્રદેશના ગવર્નર એ અમારા મિત્ર અને ઉત્તર મુંબઈના સંસદ સભ્ય રહેલા અગાઉ એ રામ નાઈક હતા એ પણ એમાં હાજર હતા એ અમે જાણીએ છીએ પણ ભારતીય જનતા પાર્ટીને જે નેતાઓ અનુકૂળ પડે છે અને એમને જે મુસ્લિમ આગેવાનો એની પાસે જે આવે છે એ બધા મુસ્લિમ આગેવાનો એમણે હિન્દુ કન્યાઓની સાથે લગ્ન કર્યા હોય એવું વધારે જોવા મળે છે જેમ કે મેં અગાઉ સિકંદર ભક્તની વાત કરી અફકોર્સ અટલ બિહારી વાજપેયીનો એક જમાનો જુદો હતો એ તો રાજપુરુષ હતા એ રાજનેતા નહીં રાજપુરુષ હતા અને એ સર્વ ધર્મ ભક્તે એમની પાર્ટીમાં જોડાવાનું નક્કી કરેલું સિકંદર ભક્તના પત્નીનું નામ રાજ શર્મા અને એમના પુત્રોના નામ અનિલ અને સુનિલ આ સિકંદર ભક્ત એ અગાઉ અટલજીની સરકારમાં અને મોરારજીભાઈની સરકારમાં ઓગણીસો અને પાછળથી અટલજી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે એમની સરકારમાં જે વિદેશ રાજ્યમંત્રી બન્યા એ અગાઉના કોંગ્રેસી સંસદ સભ્ય અને રાહુલ અરે રાજીવ ગાંધી ના વખતમાં એ કોંગ્રેસના મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહેલા એવા એમ જે અકબર પત્રકાર શિરોમણી એ એમણે મલ્લિકા જોસેફની સાથે લગ્ન કરેલા અને એમના પુત્રો પુત્ર એનું નામ પ્રયાગ અને પુત્રીનું નામ મુકુલિકા આ એમ જે અકબર એ નરેન્દ્ર મોદીની સરકારમાં વિદેશ રાજ્યમંત્રી હતા અને એ મી ટૂલ પ્રકરણની અંદર એમને સરકારમાંથી જવાના સંજોગો સર્જાયા હતા મેં જે વાત કરી મુખ્તાર અબ્બાસ નકવી એમણે પણ સીમા નામના એક હિન્દુ કન્યા સાથે એમના પ્રેમ પ્રકરણને પગલે લગ્ન કર્યા હતા અને એમના પુત્રનું નામ છે અર્શદ શાહ નવાઝ ને પણ પ્રેમ થઈ ગયો રેણુ શર્મા સાથે અને એમના બે પુત્રો છે અરબાઝ અને અધીબ એટલે અને ઉપરાંત હજુ તો આપણે વાત કરીએ તો આરીફ મોહમ્મદ ખા આમ તો રાજીવ ગાંધીની સરકારમાં એ મિનિસ્ટર હતા અને એમણે રાજીનામું આપેલું પછી વીપી સિંઘ સરકારમાં જનતા દળ સરકારમાં પણ એ મિનિસ્ટર હતા પછી એ બીએસપીમાં પણ જોડાયેલા એ પછી ભારતીય જનતા પાર્ટીમાં અટલજીના વખતમાં જોડાયેલા પાછા ફારેગ થયેલા પાછા નરેન્દ્ર મોદીના ટીકાકાર થયેલા અને પછી નરેન્દ્ર મોદીના આશિક થઈ ગયા અને કેરળમાં આજે છે ને એ ગવર્નર છે આવા જે મેં કહ્યું એમ કે ભારતીય જનતા પાર્ટીને કેવા નેતાઓ સદે છે અથવા કેવા સગાઓ સદે છે એ આપણે થોડુંક વિહંગ અવલોકન કર્યું આજે અમારો આ એપિસોડ જો ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં કહેતા રહેશો નમસ્કાર